નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. પ્રેમ પ્રકરણમાં હુમલો થયાની શંકા. સુરતમાં ડી આર વર્લ્ડ સામે ઓયો હોટલમાં યુવકે યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાઈ. સુરત શહેરમાં ફરી એક વખત યુવતી ઉપર છરીના ઘા કરવામાં આવ્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ગ્રીષ્મ હત્યાકાંડ બાદ ફરી એક વખત યુવતી ઉપર પ્રેમ પ્રકરણમાં હુમલો થયો હોવાની ચર્ચા શરૂ થઈ છે. યુવક વડે હુમલો કરાતા યુવતીને ગંભીર ઇજા થઈ છે. પૂણા ગામ ગીતાનગર ખાતે રહેતી 21 વર્ષીય મનીષા કમલેશભાઈ ચોવલ પૂણા ડીઆર વર્લ્ડ પાસે આવેલી ઓયો હોટલના એક રૂમમાં નિલેશ સોંદાગર નામના યુવાને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. યુવતીને તાત્કાલિક સારવાર માટે તેની માતા સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. પોલીસે યુવકનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે યુવતીએ જાતે જ ગળા ઉપર ચપ્પુ માર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે યુવતી હાલ બેભાન હોવાથી ભાનમાં આવ્યા બાદ પોલીસ તેનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરશે. યુવતી બેભાન હોવાથી તેણી યુવક સાથે કયા કારણોસર ઓયો હોટલમાં ગઈ હતી તેમજ બંને વચ્ચે કઈ વાતને લઈ ઝઘડો થયો હતો તે હાલ જાણી શકાયું નથી. યુવક દ્વારા કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ છે. યુવતી ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ યુવકે પોતાનું અલગ જ નિવેદન નોંધાવ્યું છે. જોકે પૂણા પોલીસ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવતીને ગંભીર ઈજા થઈ હોવાથી તે બેભાન અવસ્થામાં છે. યુવતીના નિવેદન બાદ વધુ હકીકત બહાર આવશે. આ બાબતે પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી દીધી છે. હોટલના રૂમમાં જ યુવતી ઉપર હુમલો થયો હોવાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આદિના ભાગે એમ ઈજાઓ કરી અને તેની હત્યાની કોશિશ અંગેનો બનાવ અંગે ભોગ બનનાર યુવતી સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં હોઈ યુવતીના પિતાની ખૂનની કોશિશ અંગેની અને ઈજા અંગેની અને જાહેરનામા ભંગ અંગેની પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર તથા જોઈન્ટ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી જોન વર સરના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસે તાત્કાલિક ગુનો આચરનાર આરોપીને ડિટેન કરેલો. આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે મજકૂર યુવતી સાથે છેલ્લા 10-એક માસથી પરિચયમાં હતો અને તેની સાથે સંબંધ હતો અને આ યુવતી સાથે તે જ્યારે ફોન ઉપર વાત કરતો ત્યારે યુવતીનો ફોન સતત વ્યસ્ત આવતો હોય તેને યુવતીને અવારનવાર આ ફોન બીઝી આવવા પાછળ કારણ પૂછતા આ મતભેદને લઈને તેમની વચ્ચે બોલા ચાલી રહેતી અને બનાવ સમયે આરોપીએ યુવતીને આ ફોન બીઝી હોવાના કારણ બાબતે પૂછતા યુવતીએ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતા પોતે આ હુમલો કર્યા અંગેની પોલીસ રૂબરૂ તેને કબૂલાત કરેલ છે. આરોપીની પૂણા પોલીસે ધરપકડ કરેલ છે. હોટલ તેમજ અન્ય વૈજ્ઞાનિક ઢબે આ ગુનાની હાલ તપાસ ચાલુ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લેવામાં આવેલ છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સાહેબ, હોટલ માત્ર 500 રૂપિયામાં 2 કલાક મળે છે, આવી હોટલો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે ત્યાં સંદિગ્ધ ચીજ વસ્તુ પણ મળી છે. આ બનાવ હોટલના રૂમમાં બનેલ છે. આ બાબતે હોટલના રૂમના જે રજિસ્ટરમાં એન્ટ્રી તેમજ સીસીટીવી કેમેરા જોઈ અને હોટલમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ગેરકાયદેસર રીતે રૂમો ફાળવણી થતી હશે તો તેના વિરુદ્ધમાં યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. જી, તમારું નામ? મારું નામ કમલેશભાઈ ચૌહાણ. જી કમલેશભાઈ, શું ઘટના બની? ઘટનામાં સાહેબ એવું હોય તો કે મારી દીકરી બપોરે ઘરેથી ડીઆર મોલમાં કપડાં લેવા જાઉં છું એમ કહીને નીકળી હતી અને બપોરે ત્યાં કોઈક લુખા તત્વો આવીને ચપ્પુના ઘા મારી દીધા છે ગળે 10-12. એવી પોઝિશન છે અત્યારે, બહુ ઇમરજન્સીમાં છે. અત્યારે કઈ જગ્યાએ લાવ્યા છે? અત્યારે સિમીમેર હોસ્પિટલમાં. છોકરો કોણ છે? કે છોકરો સાહેબ હું જાણતો નથી, આવા લુખા તત્વો કોઈ હશે અમને કાંઈ ખ્યાલ નથી કોણ છે. એ પકડી લેવામાં આવ્યો? હા, છોકરાને પકડી લેવામાં આવ્યો છે, પોલીસ સ્ટેશનમાં છે, પણ હજી કોણ છે અમને તો હજી ખબર જ નથી. શું માંગ છે તમારી? અમારી માંગ તો એ કે આવા લુખા તત્વો
આવા ઠેર ઠેર બનાવ બને છે એની માટે પોલીસ ધ્યાન દે અને આવાને કડકમાં કડક સજા કરાવે એવી. કેટલા ઘા મારેલા? 10-12 ઘા મારેલા છે સાહેબ, ગળું આખું વિંધી નાખેલું છે.